गुड मॉर्निंग बच्चों, केम छो बधा? मजा में ने? सरस। आज ना जे बे एग्जांपल छे, बन्ने एग्जांपल मां ध्यान राखी ने वीडियो जोजो, कारण के बन्ने एग्जांपल एक ऊपर एक चढ़ियाता छे। एक एग्जांपल कम से कम आपणे 15 एक मिनिट नी आसपास लई जशे, તો હું જે બોલું એ ધ્યાનથી સાંભળીને ધ્યાનથી વિડીયો જોજો। પહેલા તો પ્રથમ જોઈને તમને એવું થશે કે સાહેબ રેવાદો ને, સાહેબ રેવાદો ને, ઘણા વગર એટલા નથી કઈ ભારે છે તો બંને પાસે જી, પણ તમારે સમજવાના છે, આપણે એક પણ એક્ઝામ્પલ રાખવાનું નથી, બધું જ શીખવાનું છે। ચલો, લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે। ખજાનચી એટલે કે નાણાકીય વિભાગ સંભાળે છે, કેશિયર છે। શું છે બેંકમાં ભાઈ? કેશિયર। તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની ચલની નોટો છે। લક્ષ્મી એક બેંકમાં ખજાનચી એટલે કે ત્યાંનું પૈસા સંભાળે છે। એની જોડે 100 રૂપિયા, 50 અને 10 રૂપિયાના મૂલ્યની ચલની નોટો છે। આ નોટોની સંખ્યાનો એટલે કે જે નોટો છે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયા આ ચલની નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે। એનો મતલબ એમ થાય કે 100 છે એ 2 ના, 50 રૂપિયાની જે નોટ છે એની સંખ્યા 3 ની અને 10 ની જે છે એની 5 છે। જો કુલ રકમ એટલે કે જે એની પાસે નોટો હતી 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની જે નોટો હતી એ બધી નોટો ભેગી થઈ એની જોડે કુલ કેટલી રકમ છે? 4 લાખ। તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલની નોટો હશે? તો લક્ષ્મી પાસેની આપણે નોટો શોધવાની છે। રકમ જોઈ તો થાકી ગયો વાંચતા વાંચતા, પણ હવે હું તમને આપણી રીતે સમજાવું। ચલો, હું મારી જોડે એટલે કે મારા પોકેટમાં 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની નોટો છે અને એ બધી નોટો એટલે કે 100 રૂપિયા, 50 રૂપિયા, 10 રૂપિયાની બધી નોટો ભેગી થઈ કુલ મારા ખીચામાં કેટલા રૂપિયા છે? 4 લાખ। નથી ગંગા છીએ હાલ તો, કશું જ નથી, પણ આપણે સમજીએ કે હા 4 લાખ તો સમજીએ, તો મારા પોકેટમાં 4 લાખ રૂપિયા છે। હવે મને એ ખબર છે કે મારા ખીચામાં 100 ની નોટ છે, 50 ની નોટ છે અને 10 ની નોટ છે, પણ મને એ નથી ખબર કે મારા ખીચામાં 100 ની કેટલી, 50 ની કેટલી અને 10 ની કેટલી નોટ છે એ મને ખ્યાલ નથી। અને આપણે શોધવાનું છે એ કે ભાઈ 100 ની કેટલી નોટો છે, 50 ની કેટલી નોટો છે અને 10 ની કેટલી નોટો છે। તો ખ્યાલ આવ્યો લ્યા કે ના આવ્યો? આપણે શોધવાનું શું છે? નોટોની સંખ્યા, કે ભાઈ 100 ની નોટ કેટલી, 50 ની નોટ કેટલી અને 10 ની નોટ કેટલી। તમને એ ખબર છે બાપુ કે આપણા ખીચામાં 100, 50 અને 10 ની નોટો છે, પણ એ નથી ખબર કે એ કેટલી કેટલી છે। તો સૌથી પહેલા તો આપણે એમને ધારી લેવા પડે। તો ચલો સૌથી પહેલા તો આપણે ધારીએ અને અહીંયા એની સંખ્યાનું શું આપ્યું છે? એક ગુણોત્તર અનુક્રમે। તો ગુણોત્તરમાં તો આપણે કીધું હતું કે સારામાં સારા એક્ઝામ્પલ ગુણોત્તર વાળા સીધે સીધા શું કરવાના, ધારવાના। તો ચલો અહીંથી આપણે થોડું ધારીએ, ધારો કે 100 રૂપિયાના, 100 રૂપિયાની નોટની સંખ્યા 2x। એ જ રીતના ચલો 100 રૂપિયા પછી 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 3x, તે જ રીતે
दस रुपया नी नोट नी संख्या बराबर पांच बेटा आम तो सीधे सीधे थोड़ी रीत छे बीजी पण एक गणाय ना कारण के આપણને જયારે પરીક્ષામાં પૂછાશે ત્યારે ત્રણ અથવા ચાર માર્ક્સ માં એક્ઝામ્પલ હોય અને એમાં તમે ત્રણ કે ચાર લીટીમાં જવાબ આપી દો એ ચાલે નહીં. માટે આપણે બધી ગણતરી બતાવીશું. તો ચલો સૌથી પહેલા પહેલા બધાની સંખ્યા લખી દીધી. કે ભાઈ સો રૂપિયાની નોટોની સંખ્યા બે એક્સ, પચાસ ની ત્રણ એક્સ, દસ ની ત્રણ પાંચ. હવે આ એક્સ ની કિંમત શોધીશું અને એ એક્સ ની કિંમત આમાં મૂકીશું આપણે તો આપણને નોટોની સંખ્યા મળી જશે. હવે આપણે બીજું સ્ટેપ પ્રોસેસ ચાલુ કરીએ છીએ આ એક્સ ની કિંમત શોધવા. એના માટે આપણે રકમ વાંચીએ કે જો કુલ રકમ કેટલી છે બચ્ચો 4 લાખ. એટલે કે હવે હું એ શોધી દઉં કે ભાઈ જેમાં ખીચામાં 100 છે, 100 ની નોટો છે, એ 100 ની નોટોની કિંમત કેટલી, 50 રૂપિયાની જે નોટો છે એમની કિંમત કેટલી, કિંમત એટલે કે 50 નું જે બંડલ છે મારામાં એ કેટલા છે, 50,000 છે કે લાખ, 100 રૂપિયાની જે નોટો છે એમાં ખીચામાં એ કેટલી છે, મતલબ કેટલા રૂપિયા છે કુલ ભેગા થાય, લાખ કે 1.5 લાખ, 10 રૂપિયાની જે મારા ખીચામાં નોટો છે એમની કિંમત કેટલી છે એ આપણે શું શોધી દઈએ એમની કિંમત. પાછું બીજો એરો મારીએ અને લખીએ 100 રૂપિયાની નોટની અથવા નોટોની કિંમત બરાબર 100 ગુણ્યા, ચલો 100 ની નોટો કેટલી છે 2x, તો આપણને ખબર છે કે જેટલી નોટો હોય, ખરેખર હું તમને એક ઉદાહરણ આપું, મારી જોડે 100 ની 5 નોટો છે, 100 ની 5, તો મારી જોડે કેટલા રૂપિયા, તો તમે તરત શું કરશો 100 ગુણ્યા 5 એટલે 500 રૂપિયા. હું કહું ભાઈ મારી જોડે 50 ની 10 નોટો છે તો મારી જોડે કેટલી કિંમત છે, એટલે મારી જોડે કેટલા રૂપિયા છે, તો તમે બધા જ બોલશો સાહેબ તમારી જોડે 50 ની કેટલી નોટો, 10, તો 50 ગુણ્યા 10 એટલે 500 રૂપિયા. તો અહીંયા પણ આપણે 100 રૂપિયાની નોટોની કિંમત બરાબર 100 ગુણ્યા એના નોટોની સંખ્યા એટલે કે 2x, તો 100 ગુણ્યા 2x એટલે 200x રૂપિયા. હવે કિંમત શોધે છે એટલે અહીંયા ફરજિયાત રૂપિયા લખવાના. તે જ રીતે 50 રૂપિયાની નોટોની કિંમત બરાબર 50 ગુણ્યા 3x એટલે 50 × 150x રૂપિયા. અને તે જ રીતે 10 રૂપિયાની નોટોની કિંમત બરાબર 10 × 5x 10 × 50 50x રૂપિયા. તો સૌથી પહેલા તો આપણે બધાની સંખ્યા નોટોની સંખ્યા ધારી, નોટોની સંખ્યા ધાર્યા પછી એમની આપણે શું શોધી દેવાની કિંમત. તો 100 રૂપિયાની નોટોની કિંમત 200x, 50 ની 150x અને 50, અને આ બધી કિંમત કુલ કેટલી આપી છે આપણને 4 લાખ, એટલે આ 100 ની નોટનો, 50 ની નોટનો અને 10 ની નોટોની કિંમતનો સરવાળો બરાબર 4 લાખ રૂપિયા. હવે આપણે આપણું સમીકરણ બનશે. તો ચલો માટે ચલો 200x વત્તા એટલે 100 ની નોટોની કિંમત વત્તા 50 ના નોટો એટલે કે 150x વત્તા 10 રૂપિયાના નોટોની કિંમત એટલે 50x અને આ બધાનો કુલ સરવાળો કેટલો આપણે છે બચ્ચો, આપણને 4 લાખ. તો આ બધું સમીકરણ. હવે ચલો x x x વાળા પદનો સરવાળો થાય, 150 ને 50, 200 200 ને 200 400x બરાબર 4 લાખ.
चलो आपने x ની કિંમત શોધવાની છે તો માટે x બરાબર 4 લાખ છેદ માં 400 चलो एक सुन सुन उड़ी गए बीजी सुन सुन उड़ी गए चलो चार एका चार चलो माटे x बराबर एक ने एक बेर नेत्र तो यहाँ आपने x बराबर कितना मर्या 1000 यहाँ आपने x बराबर कितना मर्या 1000 अब यह 1000 आपने जय धारी हो तू या मुकिसु तो अपने जे नोटो ने संख्या शोधवानी की दी छे ते मळी जसे तो चलो अहीं दाल लखिए चलो माटे 100 रुपया नी नोट नी संख्या बराबर 2x बराबर 2x चलो बराबर 2 गुणे चलो x ने कितना 1000 2 ગુણે 1000 એટલે 2000 ચલો એવી જ રીતે માટે 50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 3x ચલો x ની જગ્યાએ કેટલું મૂકીએ 1000 એટલે કે 3 ગુણ્યા 1000 3 का 3 ना तो 3000 અને તે જ રીતે માટે 10 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 5x અને બરાબર 5 ગુણ્યા x ની જગ્યાએ 1000 એટલે 5000 तो माली खींचा मां सोनी कितनी नोट हुआ से 2000 50 ने कितनी नोट हुआ से 3000 अने 10 ने कितनी नोट हुआ से 5000 अने आप बद्दी कुल नोटों ने कुल कीमत मारा पॉकेट मां कितना है से 4 लाख रुपया तो आवा एग्जांपल गणवा मां तमने जो ख्याल थोड़ो ना पावे तो स्टेप याद रखो पहला ધારવાનું ધારી પછી એમની કિંમત શોધવાની એ કિંમત અને કુલ કિંમતનું સમીકરણ બનાવીને આપણે તેમાંથી x ની કિંમત શોધવાની અને એ x ની કિંમત આપણે ધારેલામાં મૂકી લેવાની આ એક્ઝામ્પલ તો સરળ હતો આના એક્ઝામ્પલ જે આના પછીનો એક્ઝામ્પલ છે એ માથા ફરેલ એક્ઝામ્પલ છે તો બરાબર ધ્યાન રાખજો આ સમજણ પડી તો એમાં તો પૂરી પૂરી સમજણ પડવાની શક્યતા છે કારણ કે આવો જ એક્ઝામ્પલ છે પણ એમાં ફક્ત અહીંયા ગુણોત્તર નથી આવ્યો એટલે આપણો દાખલો થોડો લાંબો અને થોડો ભારે થઈ જાય છે બીજું કંઈ જ નહીં પ્રોસેસ તો આવીને આવી છે ઓકે જોઈ લો અને ખ્યાલ મેળવી લો चलो बच्चों अफलातून दाखलो दाखला नो अपने सुना हम अपने सु अफलातून दाखलो रकम मांची है माली पासे 1 रुपया 2 रुपया अने 5 रुपया ना मूल्य वाला कुल 300 रुपया ना सिक्का छे मारी पासे 1 रुपया 2 रुपया तथा 5 रुपया ना कुल सिक्का छे એ સિક્કાઓના કુલ કિંમત કેટલી છે 300 રૂપિયા રૂપિયા 2 ના સિક્કાની સંખ્યા રૂપિયા 5 ના સિક્કા કરતા 3 ગણી છે જો સિક્કાની કુલ સંખ્યા 160 હોય તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો આગળના જેવો જ એક્ઝામ્પલ આગળ આપણે ચલની નોટોની સંખ્યા શોધવાની હતી અહીંયા આપણે સિક્કાઓની સંખ્યા શોધવાની છે પણ આગળના એક્ઝામ્પલમાં સરસ મજાનો આપણને 3 3 સંખ્યાનો ગુણોત્તર આપ્યો હતો અહીંયા એવો ગુણોત્તર કઈ આપ્યો
નથી ફરીથી સમજાવું તો મારા ખિસ્સામાં 2 5 અને 1 રૂપિયાના કુલ સિક્કા છે જેમની કિંમત 300 રૂપિયા છે અને કુલ સિક્કા કેટલા છે 160 કિંમત 300 રૂપિયા અને કુલ સિક્કા છે 160 પરંતુ મને એ ખ્યાલ નથી કે મારા ખિસ્સામાં 1 રૂપિયાના કેટલા સિક્કા 2 રૂપિયાના કેટલા સિક્કા અને 5 રૂપિયાના કેટલા સિક્કા છે તે મને ખ્યાલ નથી ફક્ત ખ્યાલ છે તો 1 રૂપિયાનો સિક્કો છે 2 રૂપિયાનો સિક્કો છે તથા 5 રૂપિયાનો સિક્કો છે અને એ પણ ખ્યાલ છે મને કે બધા સિક્કા ભેગા થઈને 160 સિક્કા છે મારા ખિસ્સામાં 160 ખિસ્સા છે પણ એ જ ખબર નથી કે 1 રૂપિયાના કેટલા 2 રૂપિયાના કેટલા અને 3 રૂપિયા 5 રૂપિયા 3 ના તો ક્યાં આવે છે 5 ના આવે છે હવે સૌથી પહેલા તો આપણે ત્રણે ત્રણ સિક્કા ધારવા પડે ગુણોત્તર હતું એટલે આપણે સીધે સીધું ધારી લીધું હતું બાળકો પણ અહીંયા ક્યાં આપણને ગુણોત્તર આપ્યો છે તો સૌથી પહેલા કોને ધારીએ કોણે અલા કોણે તો કોણે ધારવા માટે રકમ વાંચો રકમ વાંચીને રકમ માંથી કરતા શબ્દ શોધો રકમ માંથી શું શોધો કરતા શબ્દ કરતાની આગળ હોય એને પહેલા ધારવાના તો આપણે કરતાની આગળ પહેલા કોણ છે 5 રૂપિયાના સિક્કા તો પહેલા કોણે ધારીશું 5 રૂપિયાના સિક્કા તો ધારીએ ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર x ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર x તો બાળકો 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી તો અહીંયા શું લખે છે 2 રૂપિયાના સિક્કા એ 5 રૂપિયાના સિક્કા કરતા કેટલા છે 3 ગણા કેટલા છે 3 ગણા તો 5 રૂપિયાના સિક્કા x અને એના 3 ગણા એટલે 3x તો આપણે લખીએ માટે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 3x એટલે કેવી રીતે 3x થયા તો 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી છે 3 ગણી એટલે 3 વડે ગુણવાના અને કોણ 3 ગણા છે તો 2 રૂપિયાના સિક્કા આવું તમે રકમ વાંચો તો જ ખ્યાલ આવે એમનામ સીધે સીધો ખ્યાલ આવી જાય નહીં 5 રૂપિયાનું 2 રૂપિયાના સિક્કાની સંખ્યા તો મળી ગઈ પણ એક ક્યાંથી લાવીશું લા ક્યાંથી લાવીશું મારું તો હવે જ કામ નહીં કરતું વિચારીએ તમે કોઈ વિચારી અરે મને આઈડિયા આવ્યો એવો આઈડિયા આવ્યો કે કુલ સિક્કા આપ્યા છે એમાંથી 1 2 રૂપિયા અને 5 રૂપિયાના સિક્કા બાદ કરી દો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા શોધવી તો એની તો કોઈ જાહેરાત કરી જ નહીં આપણે જાતે શોધવાનું તો આઈડિયા લાયા એવો આઈડિયા લાયા કે કુલ સિક્કા છે આપણી જોડે 160 એ સિક્કામાંથી 5 રૂપિયાના સિક્કા અને 2 રૂપિયાના સિક્કાનો સરવાળો બાદ કરી લઈએ તો 1 રૂપિયાના સિક્કાની સંખ્યા મળી જાય ના ખ્યાલ 10 સિક્કા છે કુલ સિક્કા કેટલા 10 એમાં 5 ના 2 એમાં 5 ના 2 અને 2 ના 3 તો 1 ના કેટલા તો તમે કદાચ કહી દેશો કુલ સિક્કા 10 5 ના 2 2 ના 3 તો 1 ના કેટલા હશે 5 1 ના કેટલા હશે 5 તો એ જ રીતના આપણે 160 માંથી આ બેનો સરવાળો બાદ કરી લઈએ
તો આપણને 1 રૂપિયાના સિક્કાની સંખ્યા મળી જાય, ઉધરી તો પડશે. તો માટે 1 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 160, કુલ સિક્કા એટલે 160 માંથી આપણે સિક્કાનો સરવાળો બાદ કરી દઈએ એટલે એક્સ વત્તા ત્રણ એક્સ બરાબર 160 ઓછા આ બંનેનો સરવાળો કરી લઈએ તો 3 ને 1 4 એક્સ ના ખ્યાલ આવે. આ બેના સિક્કાના સરવાળાને કુલ સિક્કામાંથી બાદ કરી લઈએ તો 1 રૂપિયાના સિક્કાની કિંમત આપણને મળે, 1 રૂપિયાના સિક્કાની સંખ્યા મળી જાય. ચલો સંખ્યાઓ મળી ગઈ, સંખ્યા મળ્યા પછી એમને શું શોધી લઈએ કિંમત. ચલો બરાબર ના બરાબર 5 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 5 ગુણ્યા એક્સ એટલે 5 એક્સ રૂપિયા. 5 રૂપિયાના સિક્કા એવા કેટલા છે એક્સ, તો 5 ગુણ્યા એક્સ એટલે 5 એક્સ રૂપિયા. આગળના જેવું તે જ રીતે માટે 2 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 2 ગુણ્યા 3 એક્સ એટલે બરાબર 3 ટુ 6 એક્સ રૂપિયા. તે જ રીતે માટે 1 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 1 ગુણ્યા 6 કૌંસમાં 160 ઓછા 4 એક્સ અને એક સાથે ગુણાકાર કરીએ એટલે એમના એમ એક નું આ કૌંસ સાથે ગુણાકાર કરીએ તો કઈ બદલાવાનું છે ના. તો પહેલા સિક્કાની સંખ્યા શોધો, ત્યારબાદ સિક્કાની કિંમત. તો 5 રૂપિયાના સિક્કાની કિંમત એટલે 5 ગુણ્યા એક્સ એટલે 5 એક્સ, 2 રૂપિયાના સિક્કાની કિંમત બરાબર 2 ગુણ્યા 3 એક્સ એટલે 6 એક્સ, અને 1 રૂપિયાના સિક્કાની કિંમત એટલે 1 ગુણ્યા કૌંસમાં 160 ઓછા 4 એક્સ, એક સાથે ગુણાકાર કરીએ એટલે એના એ. હવે આ બધા રૂપિયા કિંમત કુલ કેટલી આપી છે 300. તો અહીંયા આપણે સમીકરણ બનાવીએ આ બધાનો સરવાળો 5x વત્તા એટલે 5 રૂપિયાના સિક્કાની કિંમત વત્તા 2 રૂપિયાના સિક્કાની કિંમત વત્તા 1 રૂપિયાના સિક્કાની કિંમત ને આ બધાની કુલ કિંમત આપી છે આપણને કેટલા 300 રૂપિયા. ચલો સજાતીય સજાતીય પદો 6 11 એક્સ ઓછા 4 એક્સ બરાબર 300 ઓછા 160. હવે તો આપણને સ્ટેપ ખબર પડવી જોઈએ, 6 11 એક્સ ઓછા 4 એક્સ પછી બાદ બાકી કરીએ બરાબર 300 ઓછા 160. ચલો 11 માંથી 4 જાય તો 7 એક્સ બરાબર, હવે 300 માંથી 160 જશે તો કેટલા વધશે 140. માટે x બરાબર 140 છેદમાં 7, 7 2 14 અને 2 માટે x બરાબર 20, માટે x બરાબર 20. હવે આ x ની કિંમત આપણે જ્યાં ધાર્યું હતું ત્યાં પાછી મૂકી લઈએ. ચલો માટે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર x બરાબર, ચલો x ની જગ્યાએ કેટલા 20 કહ્યા 20. તે જ રીતે માટે 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 3x બરાબર 3 ગુણ્યા 20, 3 2 6 એટલે 60. તે જ રીતે
एक रुपया ना पूरा वाक्य लिखे चलो सिक्का नी संख्या बराबर 160 ओछा 4x એટલે 160 ઓછા 4 ગુણ્યા ચલો x ની જગ્યાએ કેટલા 20 તો 20 તો 160 ઓછા 4 2 એટલે 80 અને 160 માં 80 જાય એટલે 80 તો અહીંયા મારા પોકેટમાં 5 રૂપિયાના સિક્કા કેટલા હશે 20 2 રૂપિયાના સિક્કા કેટલા હશે 60 અને 1 રૂપિયાના સિક્કા કેટલા હશે 80 તો આપણે આ બધા સિક્કા મારા ખિસ્સામાં હશે તો જ્યારે પણ આવા એક્ઝામ્પલ ગણીએ તો સૌથી પહેલા સિક્કાની સંખ્યા ધારો એ સિક્કાની સંખ્યા ધારે પછી એમની કિંમત શોધો એ કિંમત શોધ્યા પછી આપણે સમીકરણ બનાવીને એમાંથી x ની કિંમત શોધો અને એ x ની કિંમત જ્યાં ધાર્યું હતું ત્યાં પાછી તમે મૂકી દેશો તો તમને જંગલી નોટોની સંખ્યા અથવા રૂપિયા એટલે સિક્કાની સંખ્યા મળી જશે એકદમ સરળ દાખલો છે ફક્ત ધ્યાન રાખવાનું કે તમારે સ્ટેપ બાય સ્ટેપ ગણવાનો તો કઈ જ ભૂલ પડશે નહીં એક વાર ના ખબર બે વાર વિડીયો જોયે જ રાખો પૂરેપૂરો ખ્યાલ આવશે એની હું અહીંયાથી ગેરંટી આપું છું આજના એક્ઝામ્પલ 14 અને એક્ઝામ્પલ 15 નું કાર્ય અને સેમ ટુ સેમ આવા બે ઉદાહરણ છે જે આપણે આજે તમને ગૃહ કાર્યમાં આપીશું અને પ્રયત્ન કરજો ના આવડે તો આ શનિ રવિ આપણે ઘરે બોલાવવાનું રાખવાના છે જે બાળકને ના આવડે તે આજનું બે એક્ઝામ્પલ બરાબર જોઈ લેજો